गटर व्यवस्था बाबते भूज नगरपालिका निष्फळ जता सामाजिक कार्यकर मोहम्मद लाखाए प्रतिक्रियाओ आपी हती। मारो नाम मोहम्मद लाखा छे, सामाजिक कार्यकर तरीके भूजमां काम करू छुं। હમણાં અટાણે જ્યારે ભૂજ શહેરની બહુ કઠિની હાલત છે, આ ભૂજ શહેરને ગટરે માજા મૂકી છે, લોકોને ઘણી હેરાન ગતિ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક નગરપાલિકા નિષ્ફળ ગઈ હોય એવું સામે દસી આવ્યું છે, શું કહેશો? બિલકુલ, આજે ભુજ નગરપાલિકા જે છે એ વરસાદ પહેલાંની જે પ્રી મોન્સૂન કામગીરી કહેવાય એ પ્રી મોન્સૂન કામગીરી ભુજ શહેરમાં મહદઅંશે ક્યાં પણ થઈ હોય એવું દેખાણું નહીં। વરસાદ ઓચિંતાનો નહીં, પરંતુ વરસાદ વરસાદના સમયે જ આવ્યો છે, વાવાઝોડા સાથે આવ્યું એ બાબત સાચી છે, પણ એ સમયસર વરસાદ છે। એના પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ એ પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ, ત્યારે આજે ભયંકર વાવાઝોડા પછીના આજે 5-6 દિવસ પછી જ્યારે ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરી ત્યારે સ્પષ્ટપણે દેખાઈ આવ્યું કે તંત્ર હજી સુધી જે રીતના દાવાઓ કરી રહ્યું છે ભુજ નગરપાલિકા પ્રશાસન, એ પ્રમાણે હજી સુધી ભુજ નગરપાલિકા ક્યાંય પહોંચી નથી। આજે કેટલી જગ્યાએ મેં મુલાકાત કરી તો મને જોવા મળ્યું કે ખારસરા ગ્રાઉન્ડ પાસે ગટરના પાણી વહી રહ્યા છે ભરપૂર પરિસ્થિતિમાં, ત્યાંથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે, વાહન ચાલકો ત્યાંથી જઈ શકતા નથી। સાંઈબાબાનું મંદિર છે આજે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે, તો એ મંદિર પાસે પણ ગટરનું પાણી જે છે નીકળી રહ્યું છે, ગટરનું અને નળનું પાણી બંને, અને ત્યાં કને પણ જોવા જઈએ તો દર્શનાર્થીઓ જે છે એ લોકો અવરજવર કરી શકતા નથી। સોનાપુરી સ્મશાન છે, અહીંયા સાર્વજનિક સ્મશાન છે, સોનાપુરી સ્મશાન પાસે લગભગ ફૂટના ખાડા જે છે એ રોડ ઉપર પડી ગયા છે, ત્યાં આવવા જવાનો રસ્તો જે છે એ બિલકુલ ખરાબ હાલતમાં થઈ ગયો છે, સ્કૂલ છે બાજુમાં અને ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ છે। જ્યારે વરસાદથી પહેલાં થોડાક સમય પહેલાં જે રોડ ઉપર જે ખાડાઓ પડેલા હતા એ ખાડાઓ પૂરવાની કામગીરી બહુ મોટા પાયે એક પ્રચારની રૂપે શરૂ કરવામાં આવી હતી, પરંતુ એ ખાડાઓ એક સાઈડમાં પૂર્યું છે અને એ બીજી સાઈડમાં ખાડો એમને મૂકી દેવામાં આવ્યો છે। એ ખાડાઓમાંથી ધોવાણ થતાં વરસાદના સમયમાં એ ખાડાઓ આજે ઊંડા થઈ ગયા છે અને ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। તો નગરપાલિકા પ્રશાસન જે છે એ પ્રી મોન્સૂન અને મોન્સૂન પછીની કામગીરી જે છે એ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। તો જે વાયદાને વચન તો બહુ સારા કરવામાં આવ્યા છે, પ્રમુખશ્રીએ તો વાયદા એવા કરેલા કે મારું ભૂજ મારું સુંદર, તમને એવું લાગી રહ્યું છે કે મારું ભૂજ મારું સુંદર? પ્રમુખશ્રીએ ખૂબ જ વાયદા પણ કર્યા હતા અને ખૂબ સપના પણ જોયા હતા, હશે કોઈ તકલીફ એમને કે સફળ નથી રહ્યા, પરંતુ સ્પષ્ટપણે કહી શકું કે પ્રમુખશ્રીએ જે રીતના વાયદાઓ અને વચનો આપ્યા હતા, જે રીતના સપનાઓ જોયા હતા, જે રીતનું ભૂજ બનાવવા માટેના જે પ્રયાસો એમણે કર્યા હતા એ પ્રયાસોમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે। નગરપાલિકાની અંદર મુખ્ય અધિકારીશ્રીની ભૂમિકા જે છે એની અંદર મહત્ત્વની હોય છે, જે મુખ્ય અધિકારી એક તો સમયસર નથી, બીજું મુખ્ય અધિકારીએ ન કરવાના કામોમાં પોતાના હાથ નાખી અને ભુજ શહેરની પરિસ્થિતિ ખરાબ કરવામાં મોટો ભાગ ભજ્યો છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ, અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537, માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ, રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।